इष्टदेव भगवान स्वामीनारायण, पूजनीय संतो वाला श्री हरि भक्त बधाई जय स्वामीनारायण। कया गमन वचनामृत तुम अटक अटक गए तो हाथ पड़ी है। घरड़ा मध्य प्रकरण वचनामृत, वचनामृत बहु नानू हतो, पण श्रीजी महाराजे वात बहु मोटी करी। जे वात मने तुमने बधाई ने लागू पड़े एवी वात हती। आजे श्रीजी महाराज કોઈને પ્રશ્ન કર્યો નથી, મહારાજને કોઈએ પ્રશ્ન કર્યો નથી, સ્વયં કૃપા વાક્યથી જાણે બોલ્યા હોય। મહારાજના અંતરમાં જ્યારે ઈચ્છા થાય ત્યારે કૃપા કરીને બોલે, સીધી વાત કરે તોય ભલે, પ્રશ્ન કરે તોય ભલે। આજે જોકે પ્રશ્ન કર્યો છે મહારાજે। શ્રીજી મહારાજ કહે છે કે ગીતામાં એમ કહ્યું છે કે વેદવાન હોય એ પણ પ્રકૃતિ સરખું આચરણ કરે। શાસ્ત્રમાં કહ્યું હોય નિગ્રહ કરવા માટે તો એનું પણ જોર ચાલે નહીં। એનો અર્થ કે વિદ્વાન છે એ સમજે છે આ કરવાનું છે આ નથી કરવાનું, છતાંય પોતાને સ્વભાવને આધીન થઈને ક્રિયા કરે છે। પછી પ્રકૃતિ કયો, સ્વભાવ કયો, વાસના કયો, એને આધીન થઈને ક્રિયા કરે છે। શ્રીજી મહારાજે સંતોને પ્રશ્ન કર્યો છે તો એવી જે સ્વાભાવિક પ્રકૃતિ એ ટળે કે ન ટળે, ત્યારે સર્વે મુનિ મંડળો એટલે સંતો ઘણા હશે તમે। સંતોને પ્રશ્ન કર્યો, સંતો એનો ઉત્તર કરવા માટે પ્રયત્ન પણ કર્યો, ઉત્તર થયો નહીં। શ્રીજી મહારાજ સ્વયં પોતે પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા કે સ્વાભાવિક પ્રકૃતિ હોય ટળે કે ન ટળે પ્રશ્ન છે મહારાજ, કે ટળે પણ અમે કહીએ એમ કરે તો ટળે। મહારાજ કે સ્વભાવ ટાળ્યા સારું, સત્પુરુષ ઉપદેશ કરતા હોય એમના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય, આ સંત કહે છે એ એકદમ સાચી વાત છે, એમ જ છે। અને ઉપદેશના કરનારા ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય, પ્રેમપૂર્વક સાંભળતો હોય, રસપૂર્વક સાંભળતો હોય, હે તો શ્રીજી મહારાજ કે અને એ સંત પોતાના સ્વભાવ પ્રકૃતિને જોઈને ક્યારેક વઢીને કહે, તિરસ્કાર કરીને કહે તો પણ હિતકારી માનતો જાય, કઠણ વચન કે તો હિતકારી માનતો જાય પણ દુઃખ ન લગાડે। તો મહારાજ કે ગમે એવી સ્વાભાવિક પ્રકૃતિ ટળી જાય, મહારાજ કે એટલા માટે જેને સ્વાભાવિક પ્રકૃતિ ટાળવી હોય એને ભગવાન અથવા સંત ગમે એટલો તિરસ્કાર કરે, કઠણ વચન કહે તો અંતરમાં જરાય પણ અંતરમાં દુખાય નહીં અને રાજી થકો એ વાતને સાંભળે, જીવનમાં અપનાવે તો ન ટળે એવી પ્રકૃતિ પણ ટળી જાય છે। સ્વાભાવિક પ્રકૃતિ તો એવી છે, એક વાર કરો બીજી વાર હોંશ થાય, ત્રીજી વાર કરો ચોથી વાર હોંશ થાય, અને આમ કરતાં કરતાં
ટેવ પડી જાય, પછી પડેલી ટેવ કાઢી શકાતી નથી. માણસ પોતાની ટેવને આધીન થઈ જાય છે, એટલો આધીન થઈ જાય કે અનહદ આધીન થઈ જાય. અમને ઘણા ઘણા એવા પ્રસંગો બને કે સ્વામી હવે રહેવા દો ને, રહેવા દો ને, આમ આમ હાથ જોડાવ્યો. પોતાની પ્રકૃતિને ટાળી શકે નહીં એટલે હાથ જોડે ગુલામ થાય પ્રકૃતિનો. પણ મહારાજ કે પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને તો ભગવાન અને સંત ગમે એટલો તિરસ્કાર કર્યો હોય, બધા વચનનો અપમાન કરે, કઠણ વચન કહે તો પણ દુઃખ ન લાગે તો એની સ્વાભાવિક પ્રકૃતિ ટળે. મહારાજ કે પોતાના સ્વભાવમાં જો એને ગુણ મનાઈ ગયો હોય એવો વાંધો શું હોય, એમાં ખોટું શું હોય? એ બધાય કરે, રામ એકલા નથી કરતા. એવો જો પોતાના સ્વભાવનો ગુણ મનાઈ જાય, એને સાધુને કહેવું જોઈએ તો આમ સીધે સીધું કહી દેવું, વિવેકથી કહેવું જોઈએ. આ બધા જે શબ્દો છે એ પોતાની પ્રકૃતિનો મહિમા બતાવનારા, પોતાની પ્રકૃતિ છોડવા નહીં ઈચ્છતો વ્યક્તિના શબ્દો છે. ભગવાનનો ભગત હોય એને તો એક નિર્ણય જ હોય કે ભગવાનને પ્રસન્ન કરવા માટે જે છોડવું પડે એ છોડવાની એની તૈયારી હોય, તનથી મનથી જે કાંઈ. સંત કે મહારાજે વચના કીધું, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય, 15મા વચના મુખમાં જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એને એમ હોય કે મારે તો સંત અને ભગવાન જેમ કહેશે એમ જ કરવું છે. આટલું વચન મનાશે ને આટલું વચન નહીં મનાય એવું ભૂલે પણ કહે નહીં. સમજું કે એના હૃદયમાં ભગવાનની ભક્તિ છે, અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને ગમે ત્યારે સંતના ગમે તે વચન હોય ને ઝીલી લે એને પાછા ન વાળે. અને ઘણી વાર એ મોટા મોટા સંત કહી ચૂક્યા હોય, અમને ઘર ગામમાં ફરતા હતા, હરિભગતની ટેવ હતી અને કીર્તનીઓ એટલો મસ્ત ગલો એનો, કીર્તન કથા વાર્તા પણ સારી કરે પણ એની એક ટેવ હતી સોસાયટી ખાવાની. સંતો એને કીધું કે મોટા મોટા કહી ગયા, મોટા મોટા કહી ગયા, ફેરફાર નથી થયો. અને ભગવાનની દયાથી સાધની વાત મનાણી, પછી ટેવ છોડી. થોડી અઠવાડિયું રહ્યા અને પછી કહ્યું કે સ્વામી રૂપિયા બચ્યા એનું શું કરવું? કે અઠવાડિયા ભેગો એ બંધ કરી શક્યો? એ રૂપિયા બચ્યા એને શું કરવું? કે નાના જેવને ભેટ કરવાનું, હું તમારે ભેગો હાલીશ, કે અમારે ભેગા આવ્યા એ વખત. જો ટાળવાનો જો ખપ જાગે તો આજને આજ છૂટે, પછી ટ્રાય કરી છે ટ્રાય વાળા એમને રહ્યો. એટલે પ્રકૃતિ તો ગમે તે હોય, કેવળ વ્યસનની પ્રકૃતિ એવી નહીં. ધારણ કરવાની ટેવ, ઘણી જગ્યાએ ખાવાની ટેવ, એમ આ ખપે ખપે ને ખપે, દાળ ભાત જોઈએ એટલે જોઈએ જ, અથાણું જોઈએ એટલે જોઈએ જ, ઘણાને ખાવાની ટેવ પડી જાય. હે તો કોઈ પણ પ્રકારની જે પોતાને બંધન કરનારી જે ટેવ છે એ સ્વાભાવિક પ્રકૃતિ મોક્ષ માર્ગમાં અવરોધ કરનારી છે, એને ટાળવાની તૈયારી ભગવાનના ભક્તને રાખવી. જો જેને સત્સંગનો ખપ હોય, ઉપદેશના કરનારાને વિશે અતિશય વિશ્વાસ અને અતિશય પ્રીતિ હોય તો એનું વચન મનાઈ જાય. ભલે મોટો માણસ હોય, તમને નામ સાંભળ્યું છે બોટાદના શિવલાલ શેઠ, નવલખો શેઠ કહેવાતો દીદીના સમયમાં. એ મોટા મોટા સંતો પણ એની ટેવ માટે કહેવામાં સંકોચાતા હતા, આ મોટા શેઠને શું કહેવું? કેટલાક કેટલીક બાબતો તો વ્યક્તિએ સ્વયં પોતે પોતાના સત્સંગની સેવા કે તટસ્થ કે મોભાથી છોડી દેવું જોઈએ, પોતાને શરમ આવવી જોઈએ. કોઈને કહીએ કોક કે નાની પછી કરવાનું હોય એમ નહીં, પોતાને સમજવાનું હોય પણ સમજી ન શક્યા, કોઈ કહી શકે નહીં, કદાચ કીધું હશે તો મનાણું નહીં હોય. પણ ભક્તો ઘણી વાર જોજો, આપણે સત્સંગમાં જોઈ રહ્યા, એક વાર કીધું હોય, પ્રતિજ્ઞા કરી હોય, બીજી વાર ચાલુ થાય, બીજી વાર આવે તો એ તૈયારી જોઈએ એની. હો હા, એ શરમાય નહીં, મૂંઝાય નહીં, એને મનમાં એમ હોય કે ટેવ સારી નથી, છૂટતી નથી, ટેવ સારી નથી, છૂટતી નથી, પણ સત્સંગ છોડી ન જાય, બધી શિબિરોમાં હાજર થાય. હા, સંતોથી દૂર ન થાય ત્યારે આશા છે કે કદી એનો એક અવસર આવશે અને છૂટશે. પણ કીધા ભેગા દૂર થઈ જાય તો આશા જ નહીં કે એનામાં ફેરફાર થશે. નજીક આવે છે એનો અર્થ એને અંતરમાં ખપ છે. શિવલાલ શેઠ સત્સંગમાં મોભી પાત્ર, પણ એને એક ટેવ,
મોઢામાં સોપારી રાખવાની ટેવ. એ સભામાં બેસે તો એ સોપારી હોય, પ્રશ્ન સત્સંગમાં બેસે તો એ સોપારી હોય. સોપારી તો જોઈએ જ એને. હો બન્યું એવું, જૂનાગઢમાં સભા બેઠેલી, કથા વાર્તા થતી હતી, એક નાના સંત આ શેઠના મોઢામાં સોપારી. સોપારી મોઢામાં હોય તો મોઢું અખડું રહે નહીં, જેમાં ચિગમ જેના મોઢામાં હોય ને એ કાંક ને કાંક કરે, હો ચાવે, ફૂવો બનાવશે, જાત જાતનું કરે. એમ હોપારી વાળો દાંત નીચે દબાવે, વરી છટકે, વરી દબાવે, આ બધું હાલ્યા કરે, અવાજ આવ્યા કરે. ડિસ્ટર્બ થતો તો સભામાં એક નાના સંત આજે નિર્ભય થઈને બોલી જ નાખ્યું. સભામાં કે હાડકાં કોણ ચાવે છે? સંત આવું આમ બોલે નહીં, પણ એ વખતે સંતે બોલાઈ ગયો કે સભામાં હાડકાં કોણ ચાવે છે. એટલે શેઠ સમજી ગયા, અડખી પડખી બેઠેલા બધાને ખબર પડી ગઈ કે આ શેઠ છે, પણ મોટા મણને કહેવાય નહીં, એને પગે લગાય, કહી શકે નહીં. હો નાનાને તો બધા કહી શકે, પણ આને કોણ કહે? શેઠ એ જ સમયે સભામાંથી ઊભા થઈ ગયા. આખી સભા એને એમ જ ને ઊભા થઈ, એક બાજુ સુપારીને થૂકી આવ્યા, યથાસ્થાને પાછા બેસી ગયા સભામાં. મનમાં જરાય લગાવ્યું કે સાધુ આ ભર સભામાં મારું અપમાન કર્યું એવો સંકલ્પ પણ ન કર્યો, અને આ મારી ટેવના કારણથી કેટલા સંતોને હરિભક્તોને મને કહેવું પડ્યું છે, બસ હવેથી અમારી ટેવ ન જોઈએ. અને પછી સભા પૂરી થઈ. મોટા સંત ગુણાતીતાનંદ સ્વામી નાના સંતને કે કાંઈ પણ વાત કરવી હોય તો વિવેકથી કરો, વિવેકથી. આ મોટા માણનું અપમાન થઈ જાય એવા શબ્દો ન બોલવા. શિવલાલ શેઠ સમજી ગયા કે મારા નિમિત્તે મોટા સ્વામી નાના સાધુને વઢે છે. એટલે શિવલાલ શેઠ દર્શન થતા હતા, હામી દઈને કહી આવ્યા કે સ્વામી એને ન વઢો, વઢવું હોય તો મને વઢો, કે મને વઢો, મારી કુટેવના કારણથી એ સ્વામીને કહેવું પડ્યું. એ આ સંતમાં હેત હોય, અતિશય વિશ્વાસ હોય તો આવી પ્રકૃતિ ટળે નહીં, તો ટળે નહીં.